સુરત સમાજની વચ્ચે જ રહેતા ઉપેક્ષાનું પાત્ર બનેલી એલજીબીટી ક્યુ કોમ્યુનિટી હોલના લોકો પ્રત્યે સમાજ ભેદભાવ રાખ્યા વગર તેમને પણ સામાન્ય વ્યક્તિની જેમ જ ગણી સ્વીકારી તે માટેની જાગૃતિ ફેલાવવા માટે આજરોજ સુરતના આંગણે વી આર વન રનના શીર્ષક સાથે 3 કિલોમીટરના ફન રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન ડેન્ટિસ્ટ ડોક્ટર ગોપાલ કકાણી દ્વારા સ્થાપિત બી ઘી ચેન્જ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે એલજીબીટી ક્યુના કોમ્યુનિટીના આઇકોન માનેવેન્દ્રસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે ડોક્ટર ગોપાલ કકાણીએ જણાવ્યું હતું કે સમાજમાં વિભિન્ન કૃતિઓ અને ભ્રામક બાબતો વિશે જાગૃતિ લાવવા માટે બી ઘી રેન્ચ ગ્રુપની સ્થાપના કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓથી માંડી ડોક્ટર્સ, વકીલ, પ્રોફેસર જેવા લોકો પ્રબુદ્ધ લોકો જોડાયા છે. આજરોજ એલજીબીટી ક્યુ કોમ્યુનિટીને લઈ સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે ફન રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે ત્યાં 70% લોકો આ કોમ્યુનિટીમાંથી આવે છે, પરંતુ સમાજ તેમને હીન અને તિરસ્કારની ભાવનાઓથી જોતા હોવાને કારણે આ કોમ્યુનિટીના કેટલાક લોકો નિરાશમાં સરી પડે છે અને કેટલાક કિસ્સાઓમાં તો આપઘાત સુધીનું પગલું ભરી લેતા હોય છે. ત્યારે આ તિરસ્કારની ભાવનાઓને સમાજ દૂર કરે, આ કોમ્યુનિટીને પણ સામાન્ય વ્યક્તિની જેમ જ અપનાવે તે જરૂરી છે. અને આ બાબતની જાગૃતિ ફેલાવવા માટે વી આર વન રન શીર્ષક હેઠળ 3 કિલોમીટરની ફન રનનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસુ સ્થિત રીબાઉન્સ ખાતે યોજાયેલા ફન રનમાં એલજીબીટી ક્યુ કોમ્યુનિટીના 500થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. આ કોમ્યુનિટીના આઇકોનના માનેવેન્દ્રસિંહ ગોહિલ ઉપસ્થિત અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રનને ફ્લેગ ઓફ કર્યું હતું. આ ફન રનમાં એલજીબીટી ક્યુ કોમ્યુનિટીના લોકો સાથે સામાન્ય વ્યક્તિઓ પણ દોડીને સમાજને એક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો હતો. મારું નામ ગોપાલ કાકાની છે. આજે અમે છે એક મેરેથોન રાખેલી છે, આ ફન ટાઈપ મેરેથોન છે 3 કિલોમીટર્સના. આ સુરતમાં વેસુદ એરિયામાં રાખેલી છે અને રીબાઉન્સ એરિયા છે, ત્યાંથી વીઆર મોલ, વીઆર મોલથી ફરી બેક ટુ રીબાઉન્સ. આ 3 કિલોમીટરના અમે ફન રાખેલી છે. એમાં અરાઉન્ડ 300થી વધારે લોકો પાર્ટિસિપેટ કરેલા છે. મારું નામ માનવેન્દ્રસિંહ છે. હું રાજપીપળા રોયલ ફેમિલીથી આવું છું અને લક્ષ ટ્રસ્ટ જે એલજીબીટી સમુદાય માટે કામ કરે છે એનું અધ્યક્ષ છું. આજે આ વી આર વન રન જે પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે મેરેથોનનું, બહુ જ એક સરસ આયોજન છે, જેમાં આઈ થિંક પહેલી જ વખતે એક જાતનું મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે એલજીબીટી ક્યુનો અવેરનેસ માટે, જે બહુ જ જરૂરી છે. કેમકે 2018માં જ્યારે સુપ્રીમ કોર્ટે કીધું કે સમલૈંગિક સંબંધ એ ગુનો નથી, ત્યાર પછી પણ હજુ સમાજમાં બહુ જ ગેરમાન્યતાઓ છે એલજીબીટી કમ્યુનિટીને લઈને. હજુ પણ બહુ બધું ભેદભાવ થાય છે લોકો જોડે. હું પોતે ગે છું, મેં 2006માં જાહેર કરેલું, ત્યાર પછી મને પણ બહુ જ સમાજ તરફથી તકલીફ થઈ, પ્રોબ્લેમ્સ થયા, અને ખાસ કરીને અમારા માનવ અધિકારને લઈને બહુ જ પ્રોબ્લેમ્સ થાય છે, અમારા માનવ અધિકારનું ઉલ્લંઘન થતું હોય છે. એટલે આ ટાઈપનું મેરેથોન કરવાથી જાગૃતતા ફેલશે લોકોમાં એલજીબીટીના વિશે, જે અને જેટલું ભેદભાવ થાય છે એટલું ઓછું થશે, લોકો આના વિશે જાણશે અને આ મેસેજ ફેલાશે. અને આ મેરેથોન મને એટલે પણ ગમ્યું કેમકે આમાં એલજીબીટી સમુદાય સિવાયના ઘણા બધા લોકો અહીંયા હાજર થયા છે. ડૉક્ટર ગોપાલના મધર પોતે અહીંયા હાજર થયા છે, મિસ યુનિવર્સ અહીંયા આવ્યા છે 2019ના મોનાબેન શાહ, અને એવા ઘણા લોકો પ્રસિદ્ધ લોકો આવીને અહીંયા ખુલ્લેઆમ કહે છે કે એલજીબીટી સમુદાય નોર્મલ છે અને એમને સપોર્ટ કરવું જોઈએ. એટલે એવા લોકોથી જ્યારે મેસેજ જશે ત્યારે સમાજમાં ગેરમાન્યતાઓ ઓછી થશે અને લોકો અમને સ્વીકારશે.